જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અન્નોત્સવ દિવસની ઉજવણી કરાઈ. લાભાર્થીઓને રાશન કીટ અર્પણ કરાઈ. જામનગરના 177 એફપીએસ કેન્દ્રો પર ઉજવાયો અન્નોત્સવ. સરકારે જે વચનો આપ્યા છે તે પૂર્ણ કર્યા છે. રાજ્યમાં વિકાસાત્મક પરિવર્તન થયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના 5 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓ, લોકોને મળતો લાભો સાથે ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસ યાત્રાને આવરી લેતી પ્રજાલક્ષી યોજનાઓના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજે ત્રીજા દિવસે મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધનવંતરી હોલ ખાતે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સૌરભભાઈ પટેલે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. સરકારે જે વચનો આપ્યા છે તે પૂર્ણ કર્યા છે. રાજ્યમાં વિકાસાત્મક પરિવર્તન થયું છે. સરકારે લોકોને પીવાના પાણી અને સૌની યોજના અનેક કેનાલો દ્વારા ઘેર ઘેર નર્મદાનું પાણી પહોંચાડ્યું છે. તો વીજળી માટે જ્યોતિ ગ્રામ યોજના બાદ ખેડૂતોને દિવસે પણ વીજળી મળતી થાય તે માટે કિસાન સૂર્યોદય યોજના થકી હાલ 5000 ગામોના દિવસે વીજળી મળતી થઈ છે અને 2022 સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી મળશે. वन नेशन वन राशन कार्ड की योजना को लागू किया. वन नेशन वन राशन कार्ड का लाभ गुजरात के लाखों श्रमिक साथियों को हो रहा है. वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व नी भारतीय जनता पार्टी नी सरकारे 2,84,000 करोड़ रुपया नी सब्सिडी अनाज माटे आपी छे. આના કારણે દેશના 80 કરોડ લોકોને 7 મહિના અનાજ મળવાનું છે. દેશમાં ગમે ત્યાં કામ કરતા હોય પોતાના રેશન કાર્ડથી ગમે તે વિસ્તારમાં ગમે તે દુકાનમાંથી એને રેશન મળી રહે. આવું ક્રાંતિકારી આયોજન આદરણીય વડાપ્રધાને કરીને શ્રમિકો, મજૂરો, ગરીબો માટે બહુ મોટી યોજના બનાવી. અનાજ વિતરણમાં આજે લોકોને 72 લાખ લોકોને ગુજરાતમાં આજથી અનાજ વિતરણ શરૂ થવાનું છે. ત્યારે આદરણીય વડાપ્રધાન આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો એનો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને છેલ્લા 5 વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં અનેક વિભાગમાં અનેક કામગીરી કરી છે અને જે વચનો આપ્યા છે વચનો પૂર્ણ કર્યા છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દરેક વ્યક્તિનો યાદ રાખે છે. આજે 5 કિલો અનાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા ગુજરાતના 70 લાખ કુટુંબોને 3.5 કરોડના લોકોને આ અનાજનું વિતરણ ચાલુ થશે. દરેક સ્થળ ઉપર મદદ કરવા માટે પ્રધાનમંત્રી નવી નવી યોજનાઓ દ્વારા લોકોને લાભ આપતા હોય છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને અમે સરકારના મંત્રીશ્રીઓ અને આખી અધિકારીઓની ટીમો અમે આ યોજનાઓનો અમલીકરણ કરીએ છીએ. આજે પીવાનું પાણી હોય, ગરીબો માટે અનાજ હોય, ઘરમાં
આપવાનો યોજના હોય કે પછી વીજળીના કનેક્શન હોય, દરેક જગ્યાએ સરકાર લોકોને મદદરૂપ થાય છે. અને આ 5 વર્ષમાં જે કરેલી કામગીરી છે એ કામગીરી લોકોની વચ્ચે લઈ અને અમે લોકોને કહીએ છીએ કે અમે જે કામ કરીએ છીએ, જે વચનો આપીએ છીએ, કામ બી પૂર્ણ કરીએ છીએ. હાજી ખાસ જામનગરમાં આવ્યા છો. જામનગરની અંદર ઉર્જા વિભાગની વાત કરું તો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. હું અનેક સબસ્ટેશનો અહીં આપું છું. રૂફટોપની અંદર બી ખૂબ સારી કામગીરી સોલરની અંદર થઈ છે. વીજળીના ખેડૂતોના કનેક્શનોની વાત કરીએ તો 2020 સુધીના બધા જ કનેક્શનો અપાઈ ગયા છે. એટલે જામનગરની જે લોકલ ટીમ છે, મેયરશ્રીથી માંડી ચૂંટાયેલા સભ્યોથી માંડી અને 2 મંત્રીશ્રીઓ છે, એ સરકારની અંદર બી રજૂઆતો કરી અને વિકાસના કામો બી બને એટલા વધારે અમે જામનગર માટે લાવીએ છીએ.